હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અરવલ્લી ગિરિમાળાની છત્રછાયામાં આવેલી ઈસરી ગામે યુવાનો દ્વારા છેલ્લા 15 દિવસથી કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બાળકો માટે સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યા છે। છેલ્લા 8-1 મહિનાથી કોરોનાની મહામારીના કારણે નાના મોટા સૌ કોઈ નિરાશાવાદી વાતાવરણ તેમજ વિચારસરણીનો ભોગ બની રહ્યા છે, ત્યારે ગામના યુવાન સમીરભાઈ તેમજ મેહુલભાઈ દ્વારા દિવાળીના વેકેશનમાં પોતાનો મોટા ભાગનો સમય ગામના નાના તેમજ મોટા બાળકોને આપી રહ્યા છે, જેમાં તેમના દ્વારા બાળકોમાં આત્મીયતા કેળવાય તેમજ બાળકોમાં માનસિક શારીરિક તેમજ બૌદ્ધિક વિકાસની કેળવણીનો એક સુંદર પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં યુવાનો દ્વારા રોજના 1 કલાક ગામના તળાવ કિનારે સુંદર રળિયામના વાતાવરણમાં અલગ અલગ રમતો રમાડી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે। કોરોનાની મહામારીમાં બાળકો ઘરે રહીને કંટાળી ગયા હતા, તેથી બાળકોના માનસ પર માનસિક રીતે ગંભીર અસરો જેવી કે માનસિક રોગો, શારીરિક શક્તિ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ જેવી અસરો બાળકોમાં જોવા મળતી હતી। RSS ઉપરમે અહીંયા શાખાનું કામ અહીંયા ચાલુ થયેલ છે। આ લોકડાઉનના કારણે બાળકોની અંદર જે અમુક પ્રવૃત્તિઓ હતી એ થોડી ચાલુ થયેલ હતી, પણ એના છતાં પણ બાળકોની અંદર ભાઈચારો ફેલાય, બાળકોની અંદર સારી પ્રવૃત્તિ ભાગ લે, એમની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય એ માટે RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિવિધ પ્રવૃત્તિ અહીંયા મંદિરની પ્રાંગણની અંદર કરાવવામાં આવે છે, અને એના કારણે બાળકોની અંદર પણ સારા સારા સંસ્કાર વિકસિત થયા છે, અને ગામની અંદર બાળકો જે મોબાઈલની અંદર પ્રવૃત્તિની અંદર જે સમય વિતાવતા હતા એ જગ્યાએ અત્યારે એ શારીરિક માનસિક જેવી રમતો રમી અને બાળકોની અંદર એ પ્રવૃત્તિઓના કારણે સારો એવો વિકાસ થયેલ છે। નમસ્કાર, મારું નામ પટેલ વૈશ્વી છે। હું અત્યારે ઘરે આવી છું અને અહીં આગળ આવીને ખૂબ સારી રમતો રમવા મળે છે। કોરોનામાં અત્યારે સ્કૂલો બંધ છે અને હવે રમતોમાં એટલી મજા આવે કે મજા જ આવી જાય। કોરોનામાં ઘરે બેસીને કંટાળી ગયા છે। કોણ રમતો રમાડે છે? રમતો રમાડવા જીતેનભાઈ પટેલ, સમીર કાકા અને મેહુલ કાકા રમતો રમાડે છે। આ જોતા ગામના શિક્ષિત યુવાનોએ બાળકોને સોશિયલ ડિસ્ટન્સ તથા સાથે નિયમોને આધીન પ્રવૃત્તિ કરવાનું વિચાર્યું, ત્યારે ઈસરી ગામના પંચવટી મંદિરમાં ગામના બાળકોને એકઠા કરી અવનવી રમતો જેમાં તાર્કિક, બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા એવી પ્રવૃત્તિ કરવામાં આવી, જેમાં ગામના બાળકો અને 12 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ગામના યુવાન મિત્રોએ શિસ્ત, ભાઈચારો, સમૂહ ભાવના થકી બાળકોને માહિતગાર કર્યા હતા। આ પ્રવૃત્તિમાં ગામના વડીલો, બાળકોના વાલીઓ અને યુવાનો ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો, જેનાથી ગામનું વાતાવરણ ઉલ્લાસમય બની ગયું હતું। બાળકો માટે અન્ય પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણાયામ, યોગ, સૂર્ય નમસ્કાર, કરાટે તેમજ ઠંડની રમતો પણ કરાવી હતી। આમ આ બધી પ્રવૃત્તિથી બાળકોમાં શિસ્તના ગુણો ખુલ્યા હતા। જયદીપ ભાટિયા, ZS TV, અરવલ્લી। આમ હાયર સેકન્ડરી બોરસદ MET હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। હાલ દિવાળી વેકેશનમાં હું ઘરે આવેલો છું અને ઘરે આવ્યા પછી અમે સમીરભાઈ, મેહુલભાઈ અમે બધા પહેલેથી જ કે છોકરાઓને કંઈક સારું કરાવવું છે આપણે, તો બધાને મંદિરમાં ભેગા કરીએ છીએ। છોકરાઓની અંદર છોકરા અને છોકરીઓ બધા જે નાના ભૂલકાઓ છે એમની અંદર એક સારા સંસ્કારનું સિંચન થાય એ માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ। એમને જુદી જુદી રમતો રમાડીએ છીએ, છોકરાઓને ખૂબ મજા આવે છે। આપણે જોઈએ છીએ કે આજે છોકરાઓ છે મોબાઈલ મૂકતા નથી, પણ અહીંયા અમારી સાથે 2-2 કલાક છોકરાઓ સારી રીતે રમે છે, આ તે બધું અમે જ શીખવાડીએ છીએ એમને કે તમે મોબાઈલથી દૂર રહો, નાના મોટા દરેકને માન આપો, દરેકને ભાઈ કહીને બોલો। આપણે જોઈએ છીએ ગામડામાં નાના છોકરાઓ એકબીજાના આમ તુકારી શબ્દો બોલાવતા હોય છે, પણ અમે નાના છોકરાઓને શીખવાડીએ છીએ કે તમારે દરેકને ભાઈ કહીને બોલાવવાનું, અને છોકરાઓને પણ ખૂબ મજા આવે છે, ખૂબ સપોર્ટ કરે છે અને એટલા બધા ઉત્સાહી છે કે જુદી જુદી રીતે જુદી જુદી પ્રવૃત્તિઓમાં એટલા બધા ઇન્વોલ્વ થાય છે કે એમને ખૂબ મજા આવે છે।
માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990903.